आचार्य श्रेयास प्रभु सूरी महाराज नु आज राजेश भाई पादरावाड़ा ग्रह चैतन्य जीनालय सुभानपुरा सामयु वास्ते गास्ते करवामां आव्युं हतुं। वडोदरा उद्योगपति बाबूलाल जी दीक्षा पछी जैन मुनि सत्य दर्शन बनी पहली वार पधार्या। ग्राह्य राखी अने आज परम पूज्य आचार्य देवे श्रीमद विजय श्रेयास प्रभु सूरी सोजी महाराज साहेब आदि साधु तथा साध्वी जी भगवंतो लगभग 50 ठाणा अहीं पधार्या छे। आजनो सवार में जे नेपच्यून एस्टेट पर पूज्यश्रीनु रात्रनी स्थिरता थी त्यांथी चालता चालता बधा श्री राजेश भाई पांदरावाड़ा शक्ति कृपा सोसायटी एमने विनंती थी कि पूज्यश्रीनु सामयू मारा घरे गृह चैत्य पण छे तो त्यां पूज्यश्री दर्शन करे अने त्यांथी वाते गाते सामयू चालू थाय। એટલે એવી રીતે 2025 શક્તિ કૃપા સોસાયટી સુભાનપુરા વડોદરા શ્રી સુવિધિનાથ ભગવાનનું જિનાલય અને ત્યાંથી પૂજ્યશ્રીઓએ દર્શન વગેરે કરી અને ત્યાંથી બાણવાજા સાથે વાતે ગાતે ન્યૂ આઈપીસીએલ રોડ ઉપર થઈ અને શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં પૂજ્યશ્રી પધાર્યા। અહીંયા પધાર્યા પછી પૂજ્યશ્રીનું આજનું જે વ્યાખ્યાન હતું એ વ્યાખ્યાનનો મેઇન જે વિષય હતો એ કુમારપાળ આપણે મંત્રી સ્વર શ્રી વસ્તુપાલની પરમાત્માની પાસે જે 7 યાચનાઓ હતી એમને જે માગણી કરેલી હતી પરમાત્માની એ પરમાત્માની માગણી ઉપરનું આજનું પૂજ્યશ્રીનું વ્યાખ્યાન હતું। આજે વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ ફક્ત આખો જૈન શાસનનો ઇતિહાસ કુમારપાળ મહારાજથી લઈને આજ સુધીના જે પણ આ જૈન શાસનની અંદર જે પણ અગ્રણીઓ જે થયા છે અને જેમણે જે શાસનની સેવા કરી છે એ બાબતનો વિષય લીધો પહેલાં અને ત્યારબાદ વસ્તુપાળ મંત્રીશ્વરે જે પરમાત્માને યાચના કરેલી કે ભાઈ આ 7 માગણીઓ મારા જીવનમાં જોઈએ છે એટલી એની કાર્યપૂર્વ ભૂમિકા બાંધી। હવે આજે બપોરે 3:30 થી 5 દરમિયાન એની વિસ્તૃત પૂજ્યશ્રી છણાવટ કરશે વ્યાખ્યાન દરમિયાન અને વ્યાખ્યાન બાદ દરેક જે આવવાના છે એમની સાધનની ભક્તિનું પણ આયોજન કરવામાં આવતીકાલનો કાર્યક્રમ શું છે અસમુભાઈ? આવતીકાલે પૂજ્યશ્રી અહીંથી અકોટા વિહાર કરવાના છે। અકોટામાં જેમની નજીકના ભવિષ્યમાં જે સાંચોરમાં દીક્ષા થયેલી એ બાબુલાલજી હવે અત્યારે સત્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ તરીકે એ પણ સાથે પધાર્યા છે એમના નિવાસસ્થાને જ આવશે અને ત્યાંથી વાતે ગાતે શ્રી અકોટા જૈન સંઘમાં પધારશે। એટલે વ્યાખ્યાનનો સમય સવારે 9 વાગ્યાનો છે। 9 થી 10 પૂજ્યશ્રી ત્યાં વ્યાખ્યાન ફરમાવશે અને બીજા દિવસે પણ પૂજ્યશ્રી અકોટામાં સ્થિરતા કરવાના છે અને ત્યાં પણ વ્યાખ્યાન માટે જીનવાણીનું શ્રવણ કરવું હશે તો ત્યાં જઈ શકાશે અને ત્યારબાદનો દિવસ છે જે બુધવારનો દિવસ એ સાચોરી જૈન સંઘ કે ત્યાં હમણાં જ બહુ સરસ રીતે જે ત્યાં જિનાલયનું નિર્માણ થયું છે 9 દિવસ નવાનિકા મહોત્સવમાં એની પ્રતિષ્ઠા વગેરે થયેલું છે ત્યાં પૂજ્યશ્રી પણ વધારવાના બોલો જીના સાસક